સમાજ જીવનમાં એક ડાયલોગ આપણે બહુ સાંભળીએ છીએ, કલેજું સિંહનું રાખો. આખો ડાયલોગ એવો છે, ઘરની વાત ઘરમાં રાખો, કલેજું સિંહનું રાખો. આવું કહેનાર સૌથી પહેલાં આ શબ્દ જેને કહેવાય એ મહાન વિભૂતિનું નામ, જેનો આ દેશ જ્યાં સુધી રહેશે, લોકશાહી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એક અમર નામ, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. સિંહનું કાળજું દરેક ગુજરાતીને ગર્વ થાય, દરેક દેશના તમામ લોકોને ગર્વ થાય એ સરદાર વલ્લભભાઈ પટેલ. આ દેશનો મોટા ભાગનો માણસ લોકો એવું વિચારે છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થયા હોત, લાયક હતા, જીતી ગયા હતા 334 મત, મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, ગાંધીજીની ઈચ્છાથી. એમને મોટા માણસો ઘણીવાર મોટી ભૂલ કરતા હોય, ગાંધીજીની ભૂલ છે એવું નથી કહેતા, પણ જો સરદાર પટેલ હોત તો કાશ્મીર ઇસ્યુ ન હોત, અરુણાચલ પ્રદેશનો ઇસ્યુ ન હોત, દેશની 90% અત્યારે નરેન્દ્રભાઈ જે જજુમી રહ્યા છે, દેશ જે સરખું કરી રહ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલની આજે વાત કરવી છે એબીપી અસ્મિતામાં. અને સૌથી મહત્ત્વ વાત એ છે કે આપણે સરદારને સીમિત કરી નાખ્યા. વાણિયા વણિક કોમી બાબતમાં બહુ હોશિયાર, એમણે ગાંધીજીને પકડી ન રાખ્યા એટલે ગાંધીજી વૈશ્વિક થઈ ગયા. પછાત દલિત સમાજ, એમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પણ એટલું જ મહાન નામ, એમણે જે અદ્ભુત કામો કર્યા છે, અત્યારે મહિલા સ્વતંત્રતા, લોકો જે ફેસિલિટી ભોગવે છે એની પાછળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ખૂબ મોટો હાથ, તો એમને પણ એક સમાજે પોતાના કરી દીધા. સરદાર માટે પણ એવી ફરિયાદ છે કે પાટીદાર સમાજે સરદાર પટેલ ને એમની ચાહત વ્યાજબી છે, એટલે સરદાર એટલા વૈશ્વિક નથી શીખ્યા. પણ એક માણસ છે, એક નરબંક, એનું નામ છે ગોપાલભાઈ વસ્ત્રપરા, ગોપાલભાઈ ચમાડીના રહેવાસી છે, સરદાર પ્રેમી છે. એને એક નક્કી કર્યું છે કે સરદારના બધા જ સ્ટેચ્યુઓ ઠેર ઠેર ગામે ગામ મૂકવા, સરદારના પ્રચાર પ્રસારની વાત કરે. આવો ગોપાલભાઈ, આપણી સાથે ગોપાલભાઈ વસ્ત્રપરા છે. ગોપાલભાઈનો ટૂંકો પરિચય ફટાફટ આપી દઉં. ઉદ્યોગપતિ છે, સુરત રહે છે, 1100 જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે ખોડલધામમાં, પ્રસિદ્ધ ખોડલધામમાં 11 કરોડ જેટલું અધોધ દાન આપ્યું છે. રાજનીતિના ખેલાડી વચ્ચે થયા હતા, એકવાર ચૂંટણી લડી ચૂક્યા છે, સામાજિક કામ કરે છે. ગોપાલભાઈને પ્રશ્ન, સાહેબ બધું જ કર્યું, અંતે તમારી જેમ નદી બધી સાગરમાં ભળે એમ આ સરદારનો વિચાર અને શા માટે? સરદાર સાહેબના વિચાર જીવનની અંદર પહેલેથી હતા અને રહેવાના છે, પણ સરદાર સાહેબની જે ગામોગામ પ્રતિમા મેકી અને એક ઋણ ચૂકવવાની આ વાત છે કે સરદાર સાહેબે આ દેશ માટે 562 રજવાડા એક કરી આ દેશને એક તાતણે બાંધ્યો છે. એવા યોગ પુરુષ કે લોહ પુરુષ એવા સરદાર સાહેબને આપણે કેમ ભૂલી શકીએ? આમ તમને એવું કેમ લાગ્યું કે આપણે એમનું યોગ્ય કદર નથી? તમારે કેમ મેદાનમાં કૂદવું પડ્યું? કેમ સરકારે ઓછી કદર કરી છે? એટલું મોટું મોદી સાહેબે તો ઘણું મોટું સ્ટેચ્યુ બનાવ્યું, તો કેમ એમ લાગ્યું કે હજી આનો વિસ્તાર હોવો જોઈએ? આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સરદાર સાહેબની 182 મીટરની પ્રતિમા બનાવી અને આ દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે મને મારા જીવનની અંદર એમ થયું કે કોઈ પણ માણસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ન જઈ શકે તો એના ગામના પાદરની અંદર સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પ્રતિમા એ જ રૂપી છે એ ગામની અંદર મેકીને, એને એમ થાય, સામાન્ય માણસને પણ એમ થાય કે મેં સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કર્યા. બીજું કે સરદાર સાહેબ આ દેશ માટે જે કરી ગયા છે એણે આપણે આપણી પાસે કાંઈ માગ્યું નથી, ત્યારે આ દેશની ભાવિ પેઢી સરદાર સાહેબને ન ભૂલી જાય એ માટે આ કામ આપણે સરદાર સાહેબની પ્રતિમા મેકવાનું કામ કરી રહ્યા છીએ. એક કંઈક જે યુવા દર્શકો જે ઇતિહાસ આ બાજુ વધારે ઇતિહાસ આ ટાઈપની, એક પહેલાં ઇતિહાસની વાત પહેલાં કરી જ દઉં કે જ્યારે સરદારનું નિધન થયું તો મણિબેન પાસે બહુ ઓછી રકમ હતી, તમને કદાચ યાદ પણ હશે. મણિબેન પાસે લગભગ 350 રૂપિયા જેવા હતા. વિચાર કરો, અત્યારે નાના સરપંચ, જિલ્લા પંચાયતનો સદસ્ય, હાઉ નાનો કાર્યકર હોય ને તો એ ફોર્ચ્યુનર હોય, લાખો એની સામે સરદાર પટેલના નિધન પછી ટોટલ મૂડી. નહીં તો સરદાર કાંઈ સામાન્ય ખેડૂત આગેવાન નહોતા, જનનાયક તો હતા જ, પણ બ્રિલિયન્ટ, એકેડેમિક બ્રિલિયન્ટ હતા, બેરિસ્ટર હતા, ઈચ્છે તો વકીલાતમાં પ્રાઇવેટ ધંધામાં 500 ખરબો રૂપિયા કમાઈ શકતા હતા. તો આ આ સ્ટેચ્યુની વાત કરીએ, એટલે આ કેટલા ફૂટનું છે અને ટોટલ કેટલા સ્ટેચ્યુ આપ ઈચ્છો છો? આ સ્ટેચ્યુ 8 ફૂટનું છે અને આપણે મારી એક નેમ છે કે 5000 પ્રતિમા
આ દેશના ભારત દેશના ગામની અંદર સ્થાપિત કરવાની અને આજની સુધીમાં 1000થી વધારે પ્રતિમા તો ગામડે અપાઈ દીધી છે, આપી દીધી છે. સ્કૂલો હોય, કોલેજ હોય, ગામનું પાદર હોય કે જ્યાં સરદાર સાહેબની ગરિમા જળવાઈ રહે કે આ દેશનો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવી વ્યક્તિ હતી કે આ દેશ માટે. તમે એક મણિબેનની વાત કરી તો વસે હું એક તમને પ્રશ્ન કહું છું કે મણિબેને એકવાર સરદાર સાહેબના દીકરા ડાયાભાઈના દીકરા બિપિનભાઈ જ્યારે દિલ્હી ગયા ત્યારે મણિબેને એમ કીધેલું સરદાર સાહેબને કે બાપુજી આપણો બિપિન આવ્યો છે. ત્યારે સરદાર સાહેબે એને એમ કીધેલું, આવ દીકરા શું આવ્યો છો? એ કે નોકરી માટે આવ્યો છો. ત્યારે સરદાર સાહેબે એમને કીધેલું, તારા પિતાજી ડાયાભાઈને કહેજે કે તમારે ખાવાના ઘટે ને તો હું બાપ આ જીવતો છે, પણ હું જ્યાં સુધી આ દેશનો વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હોઉં ત્યાં સુધી તમે દિલ્હીથી 50-100 કિલોમીટર દૂર રહેજો. મારું નામ નહીં વટાવતા એ સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકે. ખુમારી તમે એમના સ્ટેચ્યુમાં જોઈ શકો. આ માણસ કહી શકે કે મારું નામ વટાવતા અત્યારે કોઈ એવડી મોટી પોસ્ટ ઉપર આખા કુટુંબને મૂકી. અત્યારે હું કહું છું ઘણી જગ્યાએ અત્યારે કોઈક હોય આખા કુટુંબને નોકરી લગાડી દીધું બની જાય તો એના ઘર બાજુ વાળા બધા વહીવટ કરતા હોય. હું ઘણી જગ્યાએ કહું છું પણ કે આપણે સરદારનું એક રૂવાડ નથી અને સરદાર કદાય છે ને આ યુગની અંદર હવે પછી જન્મમાં તો બહુ વાર લાગે, કારણ કે અત્યારે જે સરદારે જે કામ કર્યું હતું એવું કામ કોઈ કરી રહ્યું હોય તો આ દેશના એક વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ત્યારે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેણે આ દેશ માટે જે દેશના પ્રશ્નો છે એવા અઘરા પ્રશ્નો છે, 370 હોય આવા પ્રશ્નોનો હલ કરી. એક એક પ્રશ્ન અહીંયા આ સાથે ઘણા બધા મિત્રો સરદાર પ્રેમીઓમાં પણ બેઠા છે, આપણે ત્યાં પણ જાય. ઘણા બધા લોકોનું કહેવું છે કે સરદાર હોત તો કશ્મીર ઇશ્યુ રહ્યો જ નહોત. અને ગોપાલભાઈ થોડી સ્ટેચ્યુની વાત કરો, ઠેર ઠેર તમને અહીંયા સ્ટેચ્યુ જે ગ્રામ્ય વિસ્તારમાં આ જે સ્ટેચ્યુ બનાવો છો એમાં એની હાઇટ કેટલી હોય છે અને કોને કેવી રીતે આપો એમ નક્કી કેવી રીતે કરો કે અહીંયા જશે એમ? આ સ્ટેચ્યુ અમે અહીંયા અમારી ખુદની રાજકોટ બનાવી છીએ અને અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકા વાઇઝ બધા અમારા ગ્રુપોના લોકોને નિમી દીધા છે કે તમારા તાલુકાની અંદર જેને સ્ટેચ્યુ મેકાયો એક લિસ્ટ બનાવો અને એક દિવસ એવો રાખવી અઠવાડિયે 15 દિવસ કે 50-100 પ્રતિમા ભેગી થઈ જાય એટલે બધા ગામના લોકોને બોલાવીને એની પાસેથી એક શરત લઈ છીએ, એક લેટર લઈ છીએ કે અમે સરદાર સાહેબની ગરિમા જાળવી રાખશું અને આને સારી રીતે સારી જગ્યાએ મેકી, બાગ બગીચા ફૂલની કે બાકડા મેકી કે લોકો ત્યાં વિશ્રામ કરે એવી જગ્યાએ આ પ્રતિમા મેકવાની છે. બરાબર છે. અને આનો આનો પાછળથી પછી આનું મેન્ટેનન્સ આને કેવી રીતે કરો? સુધી કઈ થઈ શકે એમ નથી. કેટલા વર્ષ સુધી આ હું આની ક્વોલિટી? આની ક્વોલિટી બહુ સારી, આપણે ખુદ પોતે જ બનાવી છીએ એટલે એની ક્વોલિટીમાં કાંઈ જોવાનું નથી, કારણ કે આને ગમે એવો તમે ઘણ મારતો એને કાંઈ થાય એમ નથી. આખી એ મટીરિયલથી આપણે એને બનાવ્યું છે. અમે વર્ષોથી જ્યાં ઊભા છે તમે જુઓ કે આ 1947મી જન્મજયંતિ જયારે ભગવાન આને વચ્ચે એક વાત કહું, એમને આ જે માર્યું એમની ક્વોલિટી બતાવવા માટે નિધર કોક એટલો ટુકડો કરી ખાલી પટેલ સમાજ ની અંદર જન્મ એટલે આ પટેલ સમાજ ના સરદાર છે એવું ન માનવું જોઈએ, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે મહાત્મા ગાંધી હોય કે સરદાર હોય આ દેશ માટે પૂજનીય છે. ભગવાન નું અપમાન કરવું એ આપણા માટે કલંકજનક ગણાય છે. ટેગોરને બંગાળી લોકો વૈશ્વિક કરી શક્યા કારણ કે એને કોઈ પકડ ન લીધી. હવે આ સાથે ઘણા બધા સરદાર પ્રેમી મિત્રો અહીંયા બેઠા છે, એમની સાથે સરદાર પટેલની તો વાત કરજો, જરા સ્પીડથી હું દોડીને ગયો છું. સરદાર પટેલની તો વાત કરજું, સાથે સાથે ગોપાલભાઈ થોડી સામાજિક રાજકીય વાત પણ કરશું. અમે બધા અહીંયા બેઠા, તમે હિંચકામાં હું જલસા કરો. મોરારી બાપુ જે વીજ ક્યાં જ કરતા લાગે જોડાયેલા છો એમ અને રાજનીતિમાં રસ લ્યો છો કેટલીક?
પૂરેપૂરી ક્યાં સુધી ટિકિટ આપે લડી લઉં ત્યાં સુધી પૂરેપૂરી એમ આખા અમરેલી જિલ્લાની જનતા એક જ વિચાર કરી રહી છે કે ગોપાલભાઈ વસ્ત્રપરાને અચ્છા એ તો ઠીક છે, એ તો એના નસીબમાં છે, પાર્ટી નક્કી કરે. સરકારની કામગીરી કેવી છે? સરકારની કામગીરી સારી છે. સારી છે. અચ્છા, વધારે કેટલાક મિત્રોને આપણે આ મસ્ત ટેકા દઈને બેઠા છે. રાજનીતિમાં હોશિયાર છે, હિચકે મજા કરી રહ્યા છે. મારે તમને સરદારની તો વાત અમે કરી, એક એવો વર્ગ છે એવું માને છે કે નહેરુ ચાચા નહેરુને બદલે સરદાર જો વડાપ્રધાન હોત તો તમને એવું લાગે કે ફરક પડે કે એનું હીરે 100% ફરક પડે. શું ફરક પડે? સરદારી તો સરદાર જ હતા ને. આ તો ગાંધી બાપુએ સરદારજીને એવું કીધું કે વલ્લભભાઈ તમારે વડાપ્રધાન બનવાનું છે, તો કે બાપુ બનવાનું છે. અને 15નું મતદાન થયું, એમાંથી 2 જ નહેરુને મળ્યા, 13 તો વલ્લભભાઈને મળ્યા. તો કેમ પલટી ગઈ બાજી? પણ પછી બાપુએ કીધું કે વલ્લભભાઈ તમારે વડાપ્રધાન હવે નથી બનવાનું, તો કે નથી બનવાનું. જાતું કરવાની ભાવના નાખે એને નામ જ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય ને. જાતું કરવાની ભાવના અને પોતાનાથી વડીલને એમાં કોઈ પ્રશ્ન નહીં કરવાનો. નહીં તો પૂછી વખત કે ભાઈ કેમ મારું મતદાન તો મને વધારે જોઈએ. ક્યાં સરદાર હોત તો કયો પ્રશ્ન તરત ઉકેલાઈ ગયો? સરદાર હોત તો કાશ્મીરનો પ્રશ્ન અત્યાર લગી જે માથાકૂટ હાલતી દે આ દેશને એ ન હાલે, 370 ન થાત, અને પાકિસ્તાન છે એનું અડધું કાશ્મીર ન્યાજી પાછું આપણું હોત. એટલે તમને અફસોસ થાય છે? અફસોસ જ થાય ને. વડાપ્રધાન પ્રથમ પહેલાં જો સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો એનું સૂત્ર જ હતું ને. મોદી સાહેબની કામગીરીને કેવી રીતે મૂલવો છે? હવે મને તો એવું લાગે છે કે મોદી સાહેબના પૈણમાં સરદાર વલ્લભભાઈ આવ્યા લાગે છે. પૈણમાં આવું એટલે અમારી કાઠિયાવાડી ભાષા છે, સરદારનો આત્મા જીવ નરેન્દ્રભાઈના પૈણમાં આવી ગયો છે. અમારે શું છે, હુરાપૂરા ગણાય, એટલે આ દેશના હુરાપૂરા બધા સમાજને આપણે ગણીએ. બરોબર છે, હુરાપૂરા ગણાય કે પ્રગતિ સાહેબના પૈણમાં. પૈણમાં મને 2 જણાના પૈણમાં આવ્યા દેખાય છે. બીજા કોને? સરદાર વલ્લભભાઈ પટેલ એક તો જેણે વિશ્વમાં મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવ્યું હોય તો એનું નામ નરેન્દ્ર મોદી છે. અને નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબ માટે બહુ માન સન્માન આપ્યું છે. સરદાર સરોવર બનાવ્યું ને તો એના દરવાજા બનાવવાની મંજૂરી કોંગ્રેસનો એરિયો સરકાર નહોતી આપતી. અને બીજું અહીંયા ગુજરાતમાં હમણાં નવા સરદાર ઓલું થયું એના પેણમાં એવા છે, એનું નામ છે ગોપાલ સમાડી. એને સરદાર અત્યારે સરદારમય છે સતત. એને બીજું કંઈ કામ જ નથી કરતા. હજારો લોકો ગ્રામ પંચાયતોમાં પૂછે છે અને કેવી રીતે એમને સ્ટેચ્યુ મૂકવું જોઈએ. વધુ કેટલાક લોકો સાથે થોડી રાજનીતિની વાત કરીએ, થોડા સમાજ જીવનની વાત કરીએ. દાદા આપણે કેમ છે? આ ખાઈને હુતા કેમ નથી આજે? એમ નહીતર હુઈ જાવ? કેટલા વર્ષથી હુઈ જાવ ખાઈને? ખાઈને હુઈ જાવ મારીને ભાગી જવાય. અચ્છા, આપનું નામ? લાલજીભાઈ વસ્ત્રપરા. લાલજીભાઈ કેવું છે? રાજનીતિમાં રસ લ્યો છો? આપણે કોઈ ઉમેદવારનું નથી કહેવાનું. સરકારની કામગીરી કેવી છે? સરકારની કામગીરી સારી છે અને બધા માટે સરકાર ટેકાના ભાવથી માલ ખરીદી અને ખેડૂતને સારા ભાવ મળી રહે એ માટે હોતે નરેન્દ્રભાઈનું કામ સારું છે, ખેડૂતો માટે સારું. બધા મોદી પ્રિય લોકો છે. ચાચા તમે શું પગમાં છે? પગ ચડાવીને ઓપરેશન છે. એનું ઓપરેશન છે એમ? ઓપરેશનમાં બોલવાની ડોક્ટર ના પડી? હા, ઓપરેશન કોણે કર્યું? ઓપરેશન મોદી સરકાર અત્યારે છે ને, એટલું બોલવાની ડોક્ટર ના પડી? કેટલા રૂપિયા ખર્ચો હતો? 3 લાખ નું એને ખાઈમાં 3 ઓપરેશન કર્યા, 3 લાખ રૂપિયા એક પાંચસી નો દેવું એમ. તોય તમે બોલવાની ના પડતા? આમ મને આરામ લેવાનું કીધું એટલે. પણ મોદી સરકાર જેવી સરકાર હવે થાય નહીં. બાપા સાચું કે? ના ના, એ વાત દાદાએ કરી બરોબર છે. અનેક લોકોએ આ સરકારમાં લાભ લીધા છે સરકાર શ્રીના ઓલા કાર્ડમાંથી. વાત કરી લો, કોનો ફોન હતો? ઘરેથી નહોતો ને? ના ના, ઘરેથી ફોન જ ઉપર લેવો. ટીવી વાળા કઈ નો બંધવી દે પછી. હે, પછી ઘરે નથી આવ્યા? લ્યો, મજૂર હતા ને, ઘરેથી નથી આવ્યા? અફસોસ, સોરી, મને નહોતી ખબર. નથી નથી, કાંઈ વાંધો નહીં. હવે તો કુદરત, હવે આ પાછી ઉંમરે નથી કે ભવિષ્યમાં આવશે એમ હું કહ્યું હતું. કોઈના હાથની વાત નહીં. અચ્છા અચ્છા, સોરી, મને નથી ખબર. ચાચા એકલા છે. તમને શું લાગે કામકાજ કેવું છે? કામ સારું હો, મોદી સાહેબનું કામ સારું એમ? હા, શીખવાડી નથી બેહેડે ને છેટે? હવે શીખવાડે માઈક આવ્યું નથી કે મોદી હારા, આ મોદી હારા. એક રાહુલ એ છે, ખબર છે કે નહીં? છે ને રાહુલ છે. કેવી રીતે ઓળખો? એને બધા ઓળખે. આખી તમારી એની હરખી છે લગભગ. એવું ના હોય,
પેલા કોંગ્રેસી નતા ને? તમે આમ હારણ કેટ છે, માવા ખાવાની આ પડી શું છે? ચોકલેટ ખવાય, માવો નો ખવાય. તમે આરામ આરામ કર, આરામ. તો પાણી આ બોલો નહીં, હારું હો, આડું ઓળું નહીં બોલો ને. વિવેક નો ચૂકાય, એ ગમે એમ તો મોટું એ નેતા છે યાર, વિપક્ષ ના બોલો હું. આ તમે એવું કહો છો કે રાહુલ બાબા છે, પણ જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ બાબા નેતૃત્વ કરશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ દી ઉકળવાની નથી. તમે એટલું બધું જાણો છો, ચાલો એક નામ આપો, કોને લઈ આવો? એ તો આ એક દેશ લેવલની વાત છે, પણ દેશની અંદર એવો કોઈ નેતા હોય કોંગ્રેસની અંદર, રાહુલ ગાંધીને બદલાવે ને તો જ કોંગ્રેસ પાર્ટી ભાજપ હારી જાય. રાહુલ ને બદલાવે તો પરિવારવાદની પાર્ટી છે, પરિવારવાદની છે. એમ નિત્ર દીકરો બાપ દીકરો બધા એક પછી એકના નામ આવ્યા કરે, તમે સમજી લો. કોઈને દેશમાંથી કોઈક નવો પસંદ કરે, અને રાજ્યમાંય અમારા ગુજરાતમાં અત્યાર સુધી એવું હાલતું હતું, ત્રણની સકડી હાલતી, પણ એમાં કોણ કોણ ત્રણ? એક ભાઈ તો અમારે ભેગા આવી આવ્યા, ત્રણની ચકડી હાલતી હતી. સાંભળો, ત્રણમાં કોણ? એક શક્તિસિંહ, ભરતસિંહ અને અર્જુનભાઈ. અર્જુનભાઈ એમને હવે હાલો, એ બે તો વર અર્જુનભાઈ હવે કેવા માના? હવે તો ભળી ગયા એટલે અમારી જેવા થઈ ગયા હવે માના હારા. અરે પણ 15 થી પેલા અર્જુનભાઈ એટલા બધા નતા હારા આ લોકો માટે. પાર્ટી રેડી જ છે, પણ પાર્ટી ગલત હતી એટલે નહીં હારા. માણસની રીતે અર્જુનભાઈ બહુ બેસ્ટ માણસ છે. તમે સારું સારું જ કહો ને અમારી. તો આપણે સરદાર પ્રિય ગોપાલભાઈ સાથે વાત કરી. ગોપાલભાઈ, હવે આ સ્ટેચ્યુઓ ક્યાં સુધી આપવાની ગણતરી છે? જ્યાં સુધી લોકોની માંગ રહેશે અને જ્યાં સુધી ભગવાન ખાલી સ્ટેચ્યુઝ આપીને છૂટી જાવ કે પછી એના વિચારોનું એનું મેન્ટેન એને કાયમ માટે, કે કયા ગામની અંદર સ્ટેચ્યુ મેકાણો, એના નંબર સહિત બધું અમારી પાસે, 5 જણાના નંબર હોય, એ ગામના કોઈ સામાન્ય વ્યક્તિને ફોન કરીને કહી કે તમે સરદાર સાહેબના સ્ટેચ્યુનો ફોટો પાડીને અમને મોકલો, એટલે જ્યાં ધૂળ ખાતું હોય, કાંઈ તકલીફ હોય તો તરત અમે એને કહી. અને કોઈ પણ સમજી લો 31 ઓક્ટોબર હોય કે 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ હોય, ત્યારે અમે અહીંથી મેસેજ મોકલવી કે સમાચાર ફોન કરીને કહી કે ભાઈ તમારે કાલે સરદાર જયંતિ છે, તો ખાસ કરીને બધાએ ગામના લોકો, બાળકો અને બધાએ સરદાર સાહેબની પ્રતિમાને ફૂલાર કરવાના છે, એને નવરાવવાની છે. આવા કાર્ય સતત શરૂ રહે, અને અમારો તો પ્રયત્ન એ છે કે ઘર ઘર સુધી સરદાર સાહેબની વાત પહોંચવી જોઈએ, અને સરદાર શું હતા એ કાયમ માટે જીવિત રહેવા જોઈએ. બીજું કે આવનારી 2025માં સરદાર સાહેબના 150 વર્ષ થાય છે, એના જન્મને 150 વર્ષ થાય છે, ત્યારે એવી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ કે જ્યારે આ 22 જાન્યુઆરીએ આપણે રામ મંદિરની પ્રતિષ્ઠામાં જે દેશ આખો એક થઈ અને રામ મંદિરની રામલાલાને બિરાજમાન કર્યા, અને જે ઉત્સાહ હતો એ 2025ની અંદર આખા ભારતની અંદર સરદાર સાહેબના 150 વર્ષ કે એવા હોય કે જે 500 વર્ષની જે વાટ જોઈને આપણે બેઠા હતા, એમ આપણે એની 150મી જન્મ જયંતિમાં એવું ભવ્યથી ભવ્ય કાર્ય કરવી કે આ દેશમાંથી અંગ્રેજો વહી ગયા અને 75 વર્ષ થયા. અંગ્રેજોને હજી યાદ આવવું જોઈએ કે આ દેશની અંદર સરદાર ગાંધી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવી વ્યક્તિઓ અહીંયા જીવિત છે. એ માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે એને પણ ક્યારેય વિચાર એવા ન આવે કે સાલો પાછા ભારત દેશમાં જઈ અને આપણે આ દેશ ઉપર કબજો કરીએ, કારણ કે આ દેશ ઉપર હવે કોઈનો કબજો કરવા દે એવું તો છે નહીં. એને માટે ઘણા લોકો એવા કામ કરી રહ્યા છે, નરેન્દ્રભાઈ હોય કે યોગીજી હોય, આવા લોકો કામ કરી રહ્યા ક્યાં સુધી તો આ દેશમાં કોઈ કબજો નહીં કરી શકે. પણ આવનારી પેઢીને યાદ કરાવીએ કે આવા યોગ પુરુષે આ દેશ માટે બલિદાન આપ્યું હતું અને જે દેશ માટે કાર્ય કર્યું છે એને આપણે સાર્થક કરવા માટે આપણે સૌ સાથે મળીને 150મી જન્મ જયંતિ ઉજવી એવું અમારી નેમ છે. સરદાર પટેલના નિધન પછી પરિવાર પાસે 750 રૂપિયાની સિલક હતી, અને એ સમયે કદાચ કેટલાય શેઠ રાજાઓ ગુજરી ગયા છે, એની પાસે 1 ખરબ રૂપિયાની સિલક હશે, એનું કંઈ નામો નિશાન નથી. સિદ્ધાંતો જનતા માટે કંઈક કરી જવાની ભાવના હોય તો એમના નિધનના એટલા લાંબા વર્ષો પછી પણ એમના વિચારો, એમનું નામ, એમની મૂર્તિઓ પ્રજ્વલિત રહે છે. મને લાગે છે છેલ્લા 2000 વર્ષનામાં ભારતે સેંકડો સપૂતો, વીરો, યોદ્ધાઓ, વિલક્ષણ વ્યક્તિઓ, વૈજ્ઞાનિકો,
ગણિતજ્ઞો ફિલસૂફો પેદા કર્યા છે રાજનીતિમાં. વર્ષો સુધી કોઈ અમર નામ રહેશે તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હશે. અને સરદાર સાહેબના વધુમાં વધુ લોકો સુધી એમના વિચાર પહોંચે એ માટે વડાપ્રધાનની સાથે સાથે પેરેલલ આવા પણ જિંદા દિલ લોકો જેમને ઈશ્વરે સંપત્તિ આપી છે સત્કામ કરી રહ્યા છે. આજના એપિસોડ એબીપી અસ્મિતામાં અમારો એક નમ્ર પ્રયાસ હતો કે સરદારની વાત જનજન સુધી પહોંચે, સરદારના વિચારો જનજન સુધી પહોંચે, અને સરદારે કયા પ્રમાણે દેશ આગામી દિવસોમાં વધુ ચાલે. તો જોતા રહો એબીપી અસ્મિતા અને બોલ બચ્ચન.